નમસ્તે વિદ્યાર્થી મિત્રો મિત્રો અત્યાર સુધી આપણે ગુજરાત ગૌણ સેવા પસ પસંદગી મંડળ જીપીએસસી કે પંચાયત ભરતી બોર્ડની જે વિવિધ લેખિત પરીક્ષાઓ થતી હતી એ લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ પ્રમાણે સિલેબસ પ્રમાણે આપણે કન્ટેન્ટ મૂકતા હતા અને વિડીયો બનાવતા હતા પરંતુ આજે આપણે આ વિડીયોથી એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે જેના અંદર ખાસ કરીને વાત કરીએ તો ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત થતી વિવિધ પરીક્ષા જેવી કે બિન સચિવાલય ક્લાર્ક જુનિયર ક્લાર્ક પછી એ એગ્રીકલ્ચર ક્લાર્કની કોઈ પરીક્ષા હોય એટલે કે કૃષિ યુનિવર્સિટીનામાં જે જુનિયર ક્લાર્કની પોસ્ટ આવે છે તે હોય કે ગુજરાતના વિવિધ જે ખાતા છે એમાં જુનિયર ક્લાર્કની જે જગ્યા છે એના માટે લેવાતી પરીક્ષા હોય કે તલાટી હોય ચાહે રેવન્યુ તલાટી હોય કે પછી તલાટી કમ મંત્રી હોય હાઈકોર્ટ ક્લાર્કની પરીક્ષા છે ઇવન હાઈકોર્ટના અંદર જે કમ્પ્યુટર ઓપરેટરની પણ પોસ્ટ હોય છે તે ઉપરાંત સિસ્ટમ આસિસ્ટન્ટ અને સિસ્ટમ ઓફિસરની પણ પોસ્ટ હોય છે સિનિયર ક્લાર્ક જે ગુજરાત ગવર્મેન્ટના વિવિધ ખાતામાં સિનિયર ક્લાર્કની જે પોસ્ટ હોય છે તેના માટે પણ તે ઉપરાંત મિત્રો આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરમાં પણ આ પ્રકારની પરીક્ષા લેવાય છે પ્રોબેશન ઓફિસર હોય કે ચીફ ઓફિસર હોય તેમાં પણ આ મુજબની પરીક્ષા લેવાતી હોય છે તો મિત્રો લેખિત પરીક્ષાના અંદર જે વિદ્યાર્થીઓ પાસ થાય છે અને નિયમ મુજબ જે લોકો મેરિટમાં આવતા હોય એ પૈકીના ત્રણ ગણા વિદ્યાર્થીઓને આ સીપીટી એટલે કે કમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવતા હોય છે તો મિત્રો એના અંદર વર્ડ હોય છે એક્સેલ હોય છે પાવર પોઈન્ટ હોય છે ગુજરાતી ટાઈપિંગ ઇંગ્લિશ ટાઈપિંગ ઘણી પરીક્ષાના અંદર ટેન્ડર હોય છે કે પછી આઉટલુક ઇમેલ હોય છે બરાબર આ મુજબનો આખો સિલેબસ હોય છે આમાં થોડી ઘણી વટઘટ થતી હોય છે મિત્રો પરીક્ષા પ્રમાણે પરંતુ હંમેશા પૂછાતું હોય અને આવતું જ હોય એવું એક્સેલ છે મિત્રો પછી બિન્સેલ ક્લાર્કની પરીક્ષા હોય આઈટી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની હોય કે પછી હાઈકોર્ટ ક્લાર્કની હોય કે તલાટીની હોય કે જુનિયર ક્લાર્કની હોય કે કોઈ પણ હોય એમાં એક્સેલ લગભગ પૂછાય છે ઓલમોસ્ટ પૂછાય છે તો મિત્રો એક્સેલ જો કદાચ તમને પંદર માર્કનું પંદરથી વીસ એક માર્કનું પૂછાતું હોય છે જો એક્સેલ પંદર માર્કનું પૂછાય વીસ માર્કનું પૂછાય તો પરીક્ષામાં એક્સેલ કેવું હોય છે એ જાણવું જરૂરી છે મિત્રો તો મિત્રો તમને ત્યાં સોફ્ટવેરના અંદર આખું વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ એના જે પ્રશ્નો છે એ બધું એમાં સોફ્ટવેર બેઝ જ હોય છે એકદમ સિમ્પલ હોય છે બરાબર તો મિત્રો એના અંદર એક્સેલ કેવું હોય શું હોય છે તો તમને મિત્રો હાર્ડ કોપીના અંદર તમને પેપર આપવામાં આવ્યું હોય છે અને પેપરમાં લખ્યું હોય એ મુજબ તમારે કોમ્પ્યુટરના અંદર એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય છે તો મિત્રો અત્યારે ટેમ્પરરી તમને સમજાવવા માટે એક સેલરી સ્લિપનો બહુ જ વેલ નોન એક્ઝામ્પલ છે મિત્રો આ પૂછાતું જ હોય છે લગભગ આજ પૂછાય છે આના સિવાય બીજા પણ એક્ઝામ્પલ છે જે પૂછાય છે પણ વારંવાર અને સૌથી વધુ પૂછાતું હોય એવું સેલરી સ્લીપ છે તો મિત્રો આ રીતે નીચે જે ઇન્સ્ટ્રક્શન આપી છે આઠ નવ દસ જેટલી ઇન્સ્ટ્રક્શન હોય છે મિત્રો અને એ મુજબ તમારે પરફોર્મન્સ આપવાનું હોય છે એ મુજબ તમારે કરવાનું હોય છે તો મિત્રો અહીં તમને સેલરી સ્લીપ આપી છે અથવા તો સેલરી સ્લિપ એક્ઝેક્ટલી ના કહી શકીએ પણ એના જેવું છે મિત્રો કે આઈડી આપ્યા છે એમ્પ્લોઈના એમ્પ્લોઈના નામ આપ્યા છે અને તેમનો બેઝિક સેલરી આટલી વસ્તુ આપી છે અને જ્યાં એક્સ 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 લખ્યું છે એ વસ્તુ તમારે પરફોર્મ કરવાની છે શોધવાની છે તો મિત્રો નીચે ઇન્સ્ટ્રક્શન આપી છે એ મુજબ કરવાનું છે કે પહેલું બેઝિકના ચાલીસ ટકા ડીએ ગણો તો બેઝિક તમને આપ્યો છે વિજયભાઈનો ચૌદ હજાર રૂપિયા એના તમારે શું કરવાના છે ચાલીસ ટકા ડીએ ગણવાનું છે એટલે આ બેઝિકના ચાલીસ ટકા એટલે સીધું ડીએ આવી જશે મિત્રો કસ વારંવાર બધા માટે નથી કરવાનું જસ્ટ ટ્રેક એન્ડ ડ્રોપ કરી દેશો એટલો ઓટો ફિલ થઈ જશે ત્યારબાદ બેઝિકના વીસ ટકા એચઆરએ ગણો મિત્રો પરીક્ષામાં વિદ્યાર્થી જે મિસ્ટેક કરે છે તો એ સેલને સમજવામાં કરે છે કીધું હોય આ અને આના ઉપર કેલ્ક્યુલેટ કરી નાખે કીધું હોય આ અને આના ઉપર કેલ્ક્યુલેટ કરી નાખે આવું થતું હોય છે એટલે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે એ બરાબર પરફોર્મ કરો એ જોવાનું છે બેઝિકના કીધા છે એટલે બેઝિકના વીસ ટકા ગણવાના છે એટલે બેઝિક બેઝિક આ પસંદ કરો એના વીસ ટકા એચઆરએ ગણો એટલે અઠ્યાવીસો રૂપિયા આવી જશે ડ્રેક એન્ડ ડ્રોપ કરશો તો તમામ એમ્પ્લોય માટે આવી જશે હવે મિત્રો ગ્રોસ કેવી રીતના શોધવાનું છે તો તમને ફોર્મ્યુલા અથવા તો તમને કીધું જ છે કે ગ્રોસ ઇઝ ઇક્વલ ટુ બેઝિક પ્લસ ડીએ પ્લસ એચઆરએ ગ્રોસ તમારે કેવી રીતના શોધવાનું છે તો બેઝિક સેલરી જે એમ્પ્લોયની છે એ વત્તા ડીએ જે છે એ વધતા એચઆરએ તો આ વસ્તુ થઈ ગ્રોસની બરાબર છે ને ડ્રેગ અને ડ્રોપ કરવાનું છે જેટલા એમ્પ્લોય હોય ત્યાં સુધી પરીક્ષામાં જેવું પૂછ્યું હોય ત્યાં આ તો નમૂના રૂપી એક્ઝામ્પલ છે આના જેવું હોય એક્ઝેક્ટલી આવું હોય એવું જરૂરી નથી મિત્રો તમને એવું કીધું છે કે ટેક્સની ગણતરી કરવાની છે ટેક્સની ગણતરી કેવી રીતના કરશો તો ગ્રોસના પાંચ ટકા તો હવે બેઝિક નથી લેવાનું ગ્રોસ લેવાનું છે પરીક્ષામાં આવી જ ભૂલ થતી હોય છે કીધું હોય ગ્રોસ ઉપર અને આપણે લઈ લઈએ છીએ બેઝિક ઉપર બરાબર છે તો ગ્રોસના પાંચ ટકા પ્રમાણે ટેક્સની ગણતરી કરો એટલે ગ્રોસ પસંદ કરો એના પાંચ ટકા કરશો એટલે તમને અગિયારસો વીસ રૂપિયા તમને એ વસ્તુ બતાવી દેશે તો મિત્રો બધી જ વસ્તુ અત્યાર સુધી બરાબર થઈ ગઈ છે હવે છઠ્ઠા નંબરની ઇન્સ્ટ્રક્શન છે ને ફોલો કરીએ પણ એ પહેલાં પાંચમા નંબરની પરીક્ષામાં આ રીતે ભૂલી ના જાઓ એને પણ ધ્યાન રાખવાનું છે તો નેટ સેલેરી શોધવાની છે તો નેટ સેલેરી શોધવા માટે તમારે શું કરવાનું છે કે ગ્રોસ સેલરી જે છે એમાંથી ટેક્સ બાદ કરવાનો છે બરાબર તો આ ગ્રોસ સેલરી થઈ એમાંથી તમે ટેક્સ બાદ કરશો એટલે તમને નેટ સેલેરી મળશે ડ્રેગ એન્ડ ડોપ બરાબર છે ચાલો ત્યારબાદ હવે શું કરવાનું છે તમામ કર્મચારીઓના ડીએનો લસા બરાબર છે ફંક્શનની મદદથી એફ એઇટ સેલમાં દર્શાવો મિત્રો અહીં આપણે એક જરા ચેન્જ કરી દઈએ લસાની જગ્યાએ ગુસ્સા કરી દઈએ બરાબર છે તો આવું લસા ગુસ્સા તમને પૂછ્યું હોય છે પરીક્ષામાં આવું ચેન્જ કરવાનું નથી હોતું એમાં તો જે હોય એ જ હોય ગુસા તો મિત્રો શું કીધું છે ધ્યાન આપો તમામ કર્મચારીઓનો ડીએ તો આમાં ડીએ ક્યાં છે તો આ ડીએ છે તો આ તમામ કર્મચારી એટલે આટલી વેલ્યુનો તમારે શું શોધવાનો છે ફંક્શનની મદદથી હા પેપરમાં જાતે નથી શોધવાનું બરાબર છે જાતે કેલ્ક્યુલેટ નથી કરવાનો ગુસ્સા ફંક્શનની મદદથી શોધવાનો છે અને વેલ્યુ ક્યાં લખવાની છે એફ એઇટમાં મિત્રો પરીક્ષામાં આપણે જોતા પણ હોય છે કે આ એફ છે ને આ એઇટ છે તો અહીંયા તમારે શોધવાનું છે આપણે અહીંયા લખીને આવી જઈએ છીએ બરાબર એટલે એ માર્ક કપાઈ જ જાય મિત્રો જે હોય તો અહીંયા તમારે શું શોધવાનું છે એફ એઇટ સેલના અંદર આ જે ડીએ છે તો એનો ગુસ્સા શોધવાનો છે એટલે એના માટે ફંક્શન છે જી સીડી બરાબર છે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર જીસીડીનું ફૂલ ફોર્મ શું થાય ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર હવે તમારે ડીએનો કીધો છે રાઈટ તો ડીએ સિલેક્ટ કરવાનો એચઆરએમ કીધું કીધો તો એ એચઆરએ સિલેક્ટ કરવાનું તો એનો જે ગુસા જે છે એ તમને આટલો મળે છે બરાબર છે બસો ક્લિયર આનો જે ગુસ્સા છે તમને કેટલો મળે છે બસો ડી ટુથી ડી સેવન સુધીનો ડી થી ડી સેવન સુધીનો ગુસ્સા જે છે એ ટુ હન્ડ્રેડ છે ત્યારબાદ તમામ કર્મચારીઓની નેટ સેલરીની સરેરાશ ફંક્શનની મદદથી ઈ એ એઈટ છે ઇ એઇટ ક્યાં ગયું તો આ ઈ એઇટ તમામ કર્મચારીઓને નેટ સેલરી એટલે આ નેટ સેલરીની સરેરાશ કીધી છે અને સરેરાશ માટે તમારે ફંક્શન યુઝ કરવાનું છે જાતે કેલ્ક્યુલેટ નથી કરવાનું અને એ વેલ્યુ તમારે ઈ એઇટ સેલમાં કેલ્ક્યુલેટ કરવાની છે તો અહીંયા તમારે સરેરાશ કીધી છે તો એના માટે ફંક્શન છે એવી ઈ આર એ જી એવરેજ કોની તો નેટ સેલરીની બરાબર છે તો એ તમારે શોધવાની છે એકવીસ હજાર બસો ને એસી હા પછી અહીંયા આગળ એવું નથી લખવાનું કે એવરેજ આમાં એમ નથી લખવાનું કે જીસીડી એ જે છે એ જ તમારે ખાલી શોધવાની કીધી છે એટલે શોધવાની બરાબર છે આગળ ક્યાંય તમારે પ્રીફિક્સ કે પોસ્ટફિક્સ લખવાનું નથી કે ભાઈ જીસીડી ઇઝ ઇક્વલ ટુ ટુ થાઉઝન્ડ અથવા તો ટુ હંડ્રેડ નેટ સેલરી એવરેજ ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ એટી એવું નથી ક્યાંય લખવાનું હવે બી સિક્સ તો બી સિક્સ સેલ પહેલાં ક્યાં છે એ જોઈ લો બરાબર તો આ બી સિક્સ આપેલું છે નીલેશ પટેલમાં જે તમને નામ આપ્યું છે એ નામ ફંક્શનની મદદથી અટક અલગ શોધી તેને જી એઈટમાં દર્શાવો ક્યાંનો મતલબ છે નિલેશ પટેલમાંથી આ જે પટેલ છે સરને એ તમારે ક્યાં બતાવવાનું છે જી એઇટમાં બતાવવાનું છે બરાબર અને એ ફંક્શનની મદદથી તો આ વેલ્યુ અહીંયા લખવાનું પરીક્ષામાં અહીંયા જ મિત્રો મોસ્ટલી સ્ટુડન્ટ ભૂલ કરે છે તો એના માટે મિત્રો રાઈટ નામનું ફંક્શન છે તમારે સરને એમ અલગ કરવી હોય તો ફંક્શન પણ તમને સમજાવું છું રાઈટ રાઈટ એટલે રાઇટમાંથી આ જે નામ છે એને જમણી બાજુથી એ કેરેક્ટર લેવાનું કન્સિડર કરશે ચાલુ કરશે લેફ્ટ લોકો તો લેફ્ટ સાઇડ ઉપરથી લેવાનું કરશે તો કઈ ટેક્સમાંથી કરવાનું છે કયા નામમાંથી કરવાનું છે હર્ષ પ્રજાપતિમાંથી કરવાનું છે કે નિલેશ પ્રજાપતિ તો નિલે સોરી નિલેશ પટેલ તો નિલેશ પટેલ સિલેક્ટ કર્યું બરાબર ત્યારબાદ મિત્રો મને ખબર છે એટલે હું ડાયરેક્ટ લખું છું કે કેટલા કેરેક્ટર લેવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ પટેલના પાંચ કેરેક્ટર છે એ પાંચ લેવાના છે તો હવે હું શું કરું છું એના માટે તો સૌ પ્રથમ પહેલાં આ શબ્દ જે છે નિલેશ પટેલ આખો જે એમ્પ્લોયીનું નામ છે એ કેટલા કેરેક્ટરનું છે હું એ ફાઇન્ડ આઉટ કરી દઉં છું બરાબર તો હવે એ જે છે એ કેટલા બે બે ચાર ને બે છ ને એક સાત સાત ને પાંચ બાર કેરેક્ટરનું થશે લેન્ડ ફંક્શનની મદદથી ઓછા એસ ઇ એ આર સી એચ સર્ચ ફંક્શનની મદદથી હું શું ફાઇન્ડ આઉટ કરાવું છું તો આ જે બ્લેન્ક સ્પેસ છે નામ અને સરનેમની વચ્ચે એ કઈ ટેક્સમાંથી તો નિલેશ પટેલ બરાબર છે એટલે સર્ચ ફંક્શન જે છે એ ટોટલ નંબર ઓફ કેરેક્ટર્સ આપશે બરાબર છે આ કમ્પ્લીટ કર્યું તો એ કેટલા છે એ આપણને બતાવશે તો અહીં તમને પટેલ મળી ગયું બરાબર છે આ પટેલ સર્ચ થઈને આવી ગયું ક્લિયર એ તમારે હવે સમજી લેવાનું કે એ કેવી રીતના આવે છે તમને મેં ફોર્મ્યુલા એ બતાવેલી છે એ પ્રમાણે ગણતરી કરવાની કે ટોટલ જે લેન્થ હતી એટલે કે નિલેશ પટેલ જે હતું ટોટલ નંબર ઓફ કેરેક્ટર એમાંથી આપણે આગળના સોરી હં આગળના જે આપણે આ જે સ્પેસ આવે છે ત્યાં સુધીના જેટલા પણ કેરેક્ટર છે ગણીને ટોટલ લેન્થમાંથી બાદ કરી દીધા અને પાછળથી એટલા કેરેક્ટર આપણે ગણતરીમાં લઈને એને પ્રિન્ટ કરાવી લીધું બસ આ જ એનું કન્સેપ્ટ છે તો મિત્રો આ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે તો મિત્રો આટુ કરશો તો તમને પંદર કે વીસ માતનું જે હશે એ તમને કમ્પ્લીટ તમને એના માર્ક્સ મળી જશે મિત્રો આપણે નવી સિરીઝ ચાલુ કરી છે આપના અભિપ્રાય આપના સજેશન આમાં આપને શું ગમ્યું ને શું ના ગમ્યું તે ચોક્કસ નીચે યુટ્યુબ કોમેન્ટમાં જણાવજો મિત્રો આપની સમક્ષ મોબાઈલ નંબર પણ મૂકીએ છીએ પણ એ વોટ્સઅપ નંબર છે નાઇન વન સેવન થ્રી ફાઇવ નાઇન થ્રી ટુ ફોર ટુ જેના ઉપર પરીક્ષાલક્ષી કોઈપણ પ્રશ્ન આપ વોટ્સઅપ પર મેસેજથી એની ટાઈમ આપ પૂછી શકો છો મિત્રો આપના મોબાઈલના અંદર આઈ કેન ગેટ જોબ લખી આ નંબર સેવ કરી લેજો ક્યારેય પણ જરૂર હોય કોઈપણ વસ્તુની પરીક્ષાલક્ષી કોઈપણ માહિતી લેવી હોય તો આપ અચૂકથી બિનચૂક આપ અમને આપનો પ્રશ્ન રજૂ કરી શકો છો તો મિત્રો આ વિડીયો જોવા બદલ આભાર આવનારા વિડીયોના અંદર ગુજરાતીમાં ટાઈપિંગ થર્ટી વર્ડ્સ પર મિનિટ અંગ્રેજીના અંદર ટાઈપિંગ સિક્સટી વર્ડ્સ પર મિનિટ કેવી રીતે કરવું તે હું તમને બતાવીશ ટાઈપ કરીને બતાવીશ અને આપની પણ એટલી સ્પીડ થશે એવો મને વિશ્વાસ છે તે ઉપરાંત મિત્રો વર્ડમાં જે ફોર્મેટિંગ આવે છે આઉટલુકના અંદર જે ઈમેલ કરવાનું આવે છે પાવર પોઈન્ટના અંદર જે આપણે પ્રેઝન્ટેશન બનાવવાનું હોય છે એ તમામ વિડીયો ધીરે ધીરે આપણે આગળ લઈશું પણ તેના માટે તમારા જે સજેશન છે કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે અમને ખ્યાલ આવે કે આગળ અમારે કયા ટોપિક ઉપર વધુ તો મિત્રો આ વિડીયો જોવા બદલ આભાર આપનો ખૂબ ખૂબ ધન્યવાદ